પલસાણા તાલુકાના કારેલી ગામ ખાતે આવેલી તુલસી પેપર મિલમાંના વેસ્ટ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગમાં કાગળના 5000થી વધુ બંડલો સળગીને ખાક થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. પલસાણાના કારેલી ગામની જીઆરડીસીમાં આવેલ તુલસી પેપર મિલના 6 વીઘામાં બનાવવામાં આવેલા વેસ્ટ પેપરના ગોડાઉનમાં આગ લાગી હતી, જેને લઈને 3 કિલોમીટર દૂરથી આગની જ્વાળાઓ જોવા મળતી હતી. આ બનાવની જાણ થતાં સુરત, પલસાણા અને બારડોલી ફાયર બ્રિગેડના 10થી વધુ ફાઇટરો કારેલી ગામ ખાતે આવીને આગ ઉપર પાણીનો મારો ચલાવી કલાકો બાદ આગને કાબૂમાં લીધી હતી. જો કે આ આગમાં પેપર વેસ્ટના 5000થી વધુ બંડલો સળગીને સ્વાહા થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. તુલસી પેપર મિલમાં આગ લાગી છે. ઘટના સ્થળ પર કંટ્રોલમાંથી ફોન આવ્યો છે. અહીંયાથી કામરેજથી 2 ગાડી રવાના થઈ રહી છે, લઈને ઘટના સ્થળ પહોંચે છે. અહીંયા બારડોલીની ગાડી છે, પીપીએલની 2 ગાડી છે, બારડોલીની 2 ગાડી છે અને બીજી ગાડી વધારાની કાપોટા ફાયર સીપીમાંથી 2 ગાડી મંગાવી છે અને બીજી વધારાની ગાડી બી રવાના કરી છે. આ ટાઈમ તો ઘણો લાગશે, કારણ કે આપણે જે મેઇન મિલ છે એને જ બચાવવાની છે. બાકીની જે બળે છે એને તો આપણે છેડવાની કોઈ જરૂર નથી. ત્યાં આપણે જે વસ્તુ છે મિલ આગળ આગ ના વધે એની કાળજી રાખવાની છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી ને જાણવા મળ્યું નથી. કરસનભાઈ ધનજીભાઈ પટેલ, શું ઘટના થયેલી છે? હવે અકસ્માત થયો છે, 5-6 ટકી ખબર નથી. અમે તો સુરત નથી. આ અંદાજે કેટલા વીઘામાં આવેલી છે? આ લગભગ ઓછામાં ઓછું આખી ફેક્ટરી લગભગ 28-29. અંદાજે કેટલાકનું નુકસાન હોવું? ઘણું બધું નુકસાન થયું. અમને ખબર પડી તરત જ અમે ટેન્શન.